કૃષાર્થ એજ્યુકેશન ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 નો 11 નો પાઠ જેનું નામ છે કોણ ક્યા કરતા હે, એટલે કે કોણ શું કરે છે તો તે ભણવાના છીએ। તો તેમાં સૌપ્રથમ છે સૈનિક દેશ કી રક્ષા કરતા હે, એટલે સૈનિક દેશ ની રક્ષા કરે છે। કિસાન ખેત મે ખેતી કરતા હે, એટલે ખેડૂત ખેતર માં खेती करे छे। डॉक्टर रोगी को दवा देता है, डॉक्टर એટલે ડોક્ટર, ડોક્ટર દર્દીઓને દવા આપે છે। માળી બગીચે મે પાણી સિંચતા હે, એટલે માળી બગીચામાં પાણી પાય છે। હલવાઈ મીઠાઈ બનાવર બેસતા હે, એટલે હલવાઈ એટલે તો કે આપણે કંદોઈ લઈએ, કંદોઈ મીઠાઈ બનાવીને વેચે છે। દરજી કપડે સીતા હે, એટલે દરજી કપડા સીવે છે। धोबी कपड़े धोता है, એટલે धोबी कपड़ा धोवे છે। શિક્ષક छात्रों को पढ़ाता है, એટલે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે। ડાકિયા ડાક વાંચતા है, એટલે ટપાલી ટપાલ વેચે છે। તો અહીંયા આપણે જે કામ કરે છે તે વ્યક્તિઓને આપણે બતાવ્યો છે કે સૈનિક શું કામ કરે છે તો કે દેશની રક્ષા કરે, ખેડૂત ખેતી કરે, ડોક્ટર દવા આપે, માળી બગીચાનો પાણી પાય, હલવાઈ અથવા કે કંદોઈ રસોઈ બનાવે, મીઠાઈ બનાવે, દરજી કપડાં સીવે, ધોબી કપડાં ધોવે, શિક્ષક છાત્રોને ભણાવે અને ટપાલી ટપાલ આપે। સ્વાધ્યાયમાં સૌપ્રથમ આપણે ચિત્ર આપેલું છે અને તેની નીચે આપણે લખવાનું છે કે તે કોણ છે। તો પહેલું આપેલું છે ચિત્ર, તે છે સૈનિકનું, તો આપણે તેની સામે લખવાનું છે સૈનિક। પહેલા ચિત્રની નીચે લખવાનું છે સૈનિક, ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે ખેડૂતનું, તો તેમાં આપણે લખવાનું છે કે કિસાન। ત્યારબાદ જે ચિત્ર છે તે છે ડોક્ટરનું, તો તેમાં આપણે લખવાનું છે ડાક્ટર। ત્યારબાદ જે ચિત્ર છે તે છે માળીનું, તો તેમાં આપણે લખવાનું છે ઉપરથી સુધીને માલી। ત્યારબાદ જે ચિત્ર છે તે છે હલવાઈનું, તો આપણે ઉપરથી જે લખેલું છે તેમાંથી લખવાનું છે હલવાઈ। ત્યારબાદ જે છે તે છે દરજીનું ચિત્ર, તો આપણે નીચે લખવાનું છે દરજી। ત્યારબાદ ચિત્ર છે તે છે શિક્ષકનું, તો તેની નીચે લખવાનું છે શિક્ષક। અને છેલ્લું ચિત્ર આપેલું છે ટપાલીનું, એટલે કે ડાકિયા, ડાકિયા એટલે ટપાલ। તો અહીંયા આપણે સ્વાધ્યાય પૂર્ણ થાય છે। તો આ પાઠમાં જે આપણે કોણ શું કામ કરે છે તે વિશે ભણ્યા અને તેનું સ્વાધ્યાય પણ શીખ્યું।